भुज नगरपालिकाना भेदभावपूर्ण वर्तनमां आज रोज राजन फर्निचर सामेना शाकभाजीना धंधार्थीओ तेमज વાણિયાવાડના ધંધાર્થીઓને ડિવાઇડર ખાલી કરવા અપાયું સૂચન તો વાણિયાવાડ અંદર જતા ફ્રૂટના વેપારીએ કરેલા દબાણ પર મીઠી નજર। ભુજ શહેરમાં દબાણના નામે અગાઉ પણ અનેક વખત બબાલો થઈ ચૂકી છે, તેવામાં આજે ભુજ સુધરાઈની દબાણ શાખાની ટીમ વગર મજૂરોએ દબાણ હટાવવા ગઈ પણ માત્ર સૂચના આપીને પરત ફરી હોવાનું જાણવા મળ્યું હતું। ભુજ શહેરમાં દબાણનો પ્રશ્ન યક્ષ બનતો જાય છે, પણ સુધરાઈના વહાલા દવલાની નીતિને પગલે કેટલાક ધંધાર્થીઓને ખસેડી નાખવામાં આવે છે, જ્યારે કેટલાક સામે મીઠી નજર રાખવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। ત્યારે આજે બન્યું એવું હતું કે સુધરાઈની દબાણ શાખાના ઇન્સ્પેક્ટર વિનોદ ગોરની ટીમ રાજન ફર્નિચર સામેના શાકભાજીના ધંધાર્થીઓને હટાવવા ગઈ હતી। પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગયેલી ટીમને કોઈ મજૂરો ન મળતા માત્ર દબાણ ખસેડી લેવાની મૌખિક સૂચનાઓ જ આપવામાં આવી હતી। રાજન ફર્નિચરની સામેથી તેમજ પોલીસ ચોકીની આસપાસના ધંધાર્થીઓને પોતાનું દબાણ ખસેડી લેવાની માત્ર સૂચના જ અપાઈ હતી। સુધરાઈની ટીમ સામે વેપારીઓએ એવી દલીલો કરી હતી કે વાણિયાવાડની અંદર જતા ફ્રૂટના વેપારીઓએ પોતાની દુકાન હોવા છતાં દુકાનની બહાર મોટા પાયે રોડ સુધી દબાણ કર્યું છે, તેમને કોઈ દિવસ હટાવવામાં આવતા નથી, જ્યારે નાના ધંધાર્થીઓ પર અવારનવાર તવાઈ બોલાવવામાં આવે છે। આ રીતે વેપારીઓએ રજૂઆતો કરવા છતાં તંત્રએ ડિવાઇડરની નીચે પોતાનો ધંધો કરવા જણાવ્યું હતું અને ડિવાઇડર સંપૂર્ણપણે ખાલી કરવાની સૂચના અપાઈ હતી। શું નામ છે? વિનોદભાઈ ગોળ, દબાણ ઇન્સ્પેક્ટર। વિનોદભાઈ, આજે શું કામગીરી કરી છે નગરપાલિકા દ્વારા? કામગીરી એટલે અમને સૂચના મળેલ હતી પ્રમુખ ચેરમેન શ્રી સીઓ સાહેબની કે આજે વાડિયાવાડ મેરેજ ચોક શાક આપણે એસટીની સામે શાકભાજી વાળા બેસે એમને એમને દબાણ દૂર કરાવો અને પોલીસ બંદોબસ્ત માટે લેટર લખી અને પોલીસ બંદોબસ્ત માંગી લે। કેટલા દબાણો ખાસ કરીને દબાણ દૂર કર્યા કે દૂર ખસેડવામાં આવે, શું હતું આપણું? એટલે દૂર એટલે જે ફૂટપાથ ઉપર સવારના શું બેસે ને આ લોકો હોલસેલ શાકભાજીવાળા એમને ખસેડાય, અમને એ શું સફાઈ કરવા સવારને દેતા નથી અમને। આ ખાસ વાત કરી વાણિયા સ્કૂલમાં અહીંયા પણ ઘણા શાકભાજીવાળા છે તો એ લોકોને શું? એ લોકોને જે અમે ખસેડ્યા છે અહીંયાથી પણ એમને વોર્નિંગ આપી છે, હવે તો નિયત તો પછી અમે ઉપાડવાની કાર્યવાહી કરશું સીઓ સાહેબની મંજૂરી લઈને।